પવિત્ર શ્રાવણ માસ અને એના પછી ભાદરવો આવે, એ પવિત્ર આમ તો પિતૃ મહિનો, પણ એમાં ગણેશ ચોથ આવે, ગણપતિ બાપાનો ઉત્સવ આવે. ભાદરવા મહિનામાં ઘણા તહેવારો આવે, એમાં વ્રત આવે, એમાં ઘણા વ્રત બેનું દીકરીઓ કરે છે. શીતળા માનું છે, દેશા માનું છે, ટાણે ટાણે તહેવારે તહેવારે દરેક માતાજીના વ્રત છે. એમ એક વ્રત એવું મજાનું છે જેને આપણે ધરો આઠમ કહી. આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે આવે છે. આઠમના દિવસે આને ધરો આઠમ કહેવાય છે. ભાદરવા સુદ આઠમ, ઉજળી આઠમ, ગોકુળ આઠમ નદી તો ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, એ ઉજળી આઠમ. આ આઠમ નદી આને ધરો આઠમ કહેવાય, પણ આ ભાદરવા મહિનાની છે સુદ આઠમ. જે કોઈ આ વ્રત કરે, આ બેન દીકરી સૌભાગ્યવતી સ્ત્રી, તો પોતાના સંતાન સુખી થાય, પ્રતિમા પાળે, તો પોતાના છોકરાઓ માટે છોરુ માટે મા બાપ શું નથી કરતા, વ્રત વર્તુલા કરે, અનેક વિધિ વિધાનથી દેવ મંદિરે જઈ પ્રાર્થનાઓ કરે. આ મા બાપ છે એ મા ઘણા વ્રત કરે. મનો આ ધરવાઠમ પવિત્ર વ્રત જે રહે, એ સવારે વહેલા ઉઠી સ્નાન ધ્યાન કરી, તન મન શુદ્ધિ કરી, નાહી ધોઈ અને ધરોની પૂજા કરે, દેવો પ્રગટાવે, કૃષ્ણ પરમાત્માની પ્રાર્થના કરે. જોવો જોવો આપણા ભારત વર્ષની માન્યતા, ધરો નહીં ભગવાનની જેમ રૂપે રૂપે પૂજે ધરો છે ને, જેમ ધરોડી વધે એમ એને એનું વ્રત કરીએ, એનું પૂજન કરીએ ને, તો એમ સંસાર ફેળ્યો ફૂલ્યો રહે. ધરોડીની જેમ આપ મેળે વાવવો ન પડે, અને આ તો એવા સંતાન થાય પછી એની દયાથી. આ વ્રતનો પ્રભાવ કુળનો વંશ વહેલો વધે, પણ એની પ્રતિમા પાળવી પડે. આખો દિવસ ટાઢું ભોજન જમવું પડે, એકટાણું કરવું પડે. બસ આ ધરો આઠમની વાર્તા છે, એને સાંભળે, આજુબાજુના પાડોશની બહેનો આવીને સાંભળે, તો બાપા વ્રત કરનારનું કલ્યાણ થઈ જાય, પણ વ્રત વાર્તા સાંભળે એનું કલ્યાણ થઈ જાય. આવી મજાની વાર્તા ધરો આઠમની, એનો મહિમા બાપા આજે ગવાય છે. વાર્તા સાંભળવી પડે, ધરોનું પૂજન કરી પછી વાર્તા કરે. એક ગામમાં સાસુનું બહુ રહેતા, કોઈ પણ વાતનું કાંઈ પ્રમાણ હોય, આપણી દંતકથા હોય એવી છે આમ તો, કે જેના ઉપરથી આ બહેનોને આ દીકરીઓને બાયુને કાંઈ શીખવાનું મળે. વહુ ઘણી સમજો, સાસુ વહુ એમાં બેમાં પવિત્ર ખાનદાન, મા બાપની દીકરી બહુ ડાય, પણ કર્મ સમજો કે સાસુ જરાક અણસમજુ હતી, થોડીક અવળી હતી. વહુ તો બસારી આજ્ઞામાં રહેતી, સાસુ કહે એમ કરતી, ઘરના કામકાજ કરતી, મહેનત મજૂરી કરતી, ઘણી વાર નબળી ન રહેતી, સાસુની સેવા કરતી, ઘણી વાર વગર વાંકે. સાસુ આ વહુને ધમકાવે, ઠપકો આપે, વહુ સહન કરી લે. જો આ ધરો આઠમની વાર્તા, એનો મહિમા કેવો છે. વહુ કાંઈ બોલે નહીં, કારણ કે સમજુ પવિત્ર ખાનદાન, મા બાપની દીકરી પોતાની હાવને પોતાની મા બરોબર સમજતી. હા બાપા, બસ તો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. બાપા સાસુને મા કહેવાય, પિયરની મા ખોટી પડી ગઈ, છતાંય આ મા કાંઈ ખોટું કરે એને કહેવાય, પણ આ દીકરી કંઈ કહેતી નહોતી, મૂંગે મોઢે સહન કરતી. ખેતરમાં મજૂરીએ જાતી, ઘરના તો કામ કરતી, પણ ખેતર મજૂરી કામ દાળીએ વહી જાય,
પોતાની સાસુને દાળીએ જવા ન દે, પોતે ઘરનું ગુજરાન નાખે, આવું જીવન જીવે છે. સમજું, મા બાપની દીકરી છે ને, જમણી ઈંગલા ડાબી પિંગલા, વચ્ચે સુક્ષ્મના ઘાટ ઘડે, કહે કમાલ કબીર કા બાલિક જેવું બીબું એવી ભાત પડે. ખાનદાન મા બાપની દીકરી બીજું ન બોલે, પણ જ્યારે એને સમજી પડે હાવને એ વડીલને સમજાઈ જાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય, એને સાચું સમજાય જાય, એને સાચું સમજાઈ જાય ત્યારે આવા વડીલો પણ આમ તો બે હાથ જોડીને માફી માગતા હોય. મને ખબર છે, મેં જોયું છે, અને બહુ માફ કરી દે, તમે મા છો મારા, ભલે હશે ભલે બોલ્યા. આ દીકરી સહન કરે, કઈ બોલે નહીં. પણ મેં કીધું, ભાદરવો મહિનો આવ્યો અને બરોબર ભાદરવા સુદ આઠેમ આવી, ધરો આઠેમ અહીંયા બહુ તો ધાર્મિક વૃત્તિવાળી હતી, પવિત્ર ભાવનાવાળી હતી. ધરો આઠેમ પોતે રહેતી માવતરને ઘેરે, તો અહીંયા રહેવાય, હવે તો સાસરે આવી છે. સાસુએ વહુને પરાણે હારે લીધી, બહુ સારી, મનમાં દુઃખી થાય છે, હું વ્રત રહી છું. ધીરે ધીરે ખેતરે આવ્યા, આવો પોતાનો એક નાનો દીકરો હતો, એ ઘોડિયામાં હું તો મૂલી બાળને હાકલ ચડાવી પાડોશીને ભળાવી આવીશ. મારો પરિણો પરદેશ ગયો છે, આ મારી હાવ મારી મા સમાન થઈને મારી પાસે અપરાધ કરાવે છે, હું કોને કહું ભગવાન મને માફ કરે. મારો એકનો એક દીકરો, એની રક્ષા કરે ભગવાન. સારી અહીંયાની મેળપા કહીએ ઘટમાળ, કારણ કે પોતે બારણે હાકળ સડાવીને આવી હતી, તાળું તો નહોતું દીધું, પણ ધનેતા હતી ને મા હતી ને, દીકરાને હું તો મૂકીને આવી છે એકલાય. ખેતરે આવ્યા, હા હું ઘાસ વાટમાં મળે એટલે બહુ નો જીવ નથી હાલતો, પણ શું કરે, એટલે કઈ બોલે નહીં. એટલે કે હું કરત ભાઈ, હાલ જટ હમણાં દી હાથ મીધા હે, આ ઢોરા ભૂખ્યા રહે, ભાગશાળી બાપની દીકરી મળી કામ કરવા. પછી બસારી ધરો હોય ને એક કોર તારવે અને બીજું ખડ હોય ને વાઢે, ધરો ઓઢાઈ ન ઓઢાઈ નું ધ્યાન રાખે, કરી કરીને માંડ માંડ પોળા ભેગા કર્યા. પોતે સંકટમાં મુકાણી હતી, ઘાસના ભારા થઈ ગયા છે, તૈયાર બાંધીને માથા પર મૂક્યા. હા હું બહુ ટૂંકામાં કહું તો પોતાના ઘર તરફ આવે છે, ગામ તરફ આવે છે, ધીમા ધીમા પગલા મૂંડે છે, પગલા મૂકે છે, હિમાળામાંથી નીકળે છે. ત્યાં તો પાડોમાંથી પોતાના પાડો એ દોડતો દોડતો એ માણસ આવી અને કહે છે કે બાપા હલ્દી તમે દોડો જલ્દી, તમારા ઘરને તો આગ લાગી છે, કોને ખબર ફૂલો જળી ગયો ખળી ગયો કે કોને ખબર આખું ઘર હાડ 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 બળે છે અગ્નિમાન. હા જ બાપા એ માએ ભારો નથી પગાવી દોટ દીધી હો ને પાછો હાહુ. ભાઈને એમ થઈ ગયું કે આ વ્રત તો ભંગ થયો છે, આ કોપ ઉતરો છે, મારું ઘર હળગી ગયું, મુઠ્ઠી વાળી દોડ દીધી, મારો એકનો એક દીકરો ઘોડિયામાં હૂતો છે અને હા હું બાપા એને વાહે દોડ દીધી. હાય રે હાય, હાય રે હાય, તો સવાર જ છે ને, એ આવી મારું કહેવાનું ઘર ધડ 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 જ્યાં મળે છે ને હવે આ બાઈ તો એ તો વ્રત કરતી હતી, એને કાંઈ ગુનો કર્યો નહોતો, ધરોને તારવી હતી, બીજું ખડ વાઢ્યું હતું, પણ ગુનો એ ગુનો હતો બાપા,
દોડીને આવી બાળાને ધક્કો મારીને માં હતી ને કૂતરીને ગલુડિયા વાલા હોય ઓ હળી કાઢી આમ કરીને આમ હળકતા અડધા બાળાને અને ઘરમાં ઘોડિયાની પાસે દોઢ દઈને જાવા જાય આમ ઘોડિયા પાસે નજર ગઈ ને તો અચંબામાં પામી ગઈ. હા હા હા, આજુબાજુ અગ્નિ બળે છે પણ ઘોડિયાની આજુબાજુ સારે ફરતી લીલી હરિયાળી ધરો પથરાઈ ગઈ છે, વીટળાઈ ગઈ છે વેલુથી. ધરોમાંથી ઝીણા ઝીણા બિંદુ પાણીના ઘોડિયા ઉપર પડે છે, બાજુમાં અગ્નિ પડે છે. વિચિત્ર દ્રશ્ય જોયું ભાઈ. હે ભગવાન, હે ધરો દેવતા, બાપા બોલ તો રાજી રાજી થઈ ગઈ. વ્રતનો મહિમા તો અપાર છે. આ મારું ધરો આઠમનું વ્રત થયું. હે માં ધરોમાં, તમે મારા દીકરાની રક્ષા કરી. બાઈ રોઈ પડી. ધરોમાએ મારા બાળકને બચાવી લીધો. સાસુ પણ આ જોઈને વિચારમાં પડી ગઈ. ધરોમાના પ્રભાવને સમજી ગઈ કા એનો પ્રતાપ છે. નકર આ બધું બળીને રાગ થઈ જાય. આ દીકરો મારો દીકરો તો પ્રદેવમાં છે. બહુની માફી માગી બાપા. હા, ધરો આઠમને દિવસે કોઈથી ઘાસ વઢાય નહીં બાપા. ધરો આઠમનો મહિમા અપાર છે. સંપત્તિ હતી બધી એમ જળવાઈ રહી. નળિયા કુળિયા જે કાંઈ હતું એ ખપેડો, એ જેમ તેમ હળી ગયો જેવો તેવો. ધરોએ વેલ વીટળાય, લીલી હરિયાળી થઈ અને બાળકની રક્ષા કરી. સાસુએ નજરો નજર જોયું, આ બોવે જોયું. પરમાત્માનો પાઠ માર્યો આ વ્રત. સાસુ વહુને ફર્યું, બાપા જાણે ચૂકે અપરાધ થઈ જાય. અભિમાનમાં કાંઈ બોલાઈ જાય તો માં છે એ માફ કરી દે. આ તો માં છે તને. અને ધરોમાં નવખંડ ધરતીની શોભા જે છે લીલી હરિયાળી, ધરતીની માથે જે લીલી ચૂંદડી થઈને પથરાઈ રહી છે અત્યારે તો ચોમા હું આઠ શ્રાવણ ભાદરવો આ તહેવારોમાં એ નહીં ધરતી માતા લીલી છમ ધરો રાખતી હોય અને એમાં આવજે વ્રત કરે એની પરમાત્મા બધી મનોકામના પૂર્ણ કરે છે. એના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી, કોઈ દી સંકટ આવતું નથી. બસ આ એક દીની પ્રતિમા પાળવાની હોય તો બે પૂજા રચના ભગવાન કૃષ્ણ પરમાત્માની પૂજા અને એ ધરોની પૂજા, મા ધરતીની પૂજા આ કરવું તો જીવનનો બેડો પાર થઈ જાય. જે કોઈ આ વ્રત આ વાર્તા કથા સાંભળશે વ્રત કરશે એની મનોકામના બધી પરમાત્મા સિદ્ધ કરશે, પૂર્ણ કરશે. એના ભંડારો ધન ધાન સંપત્તિથી ભરપૂર થઈ જાય. એનો વંશ વેલો વધશે, એ લીલી વાળી વચ્ચે. અને એના આ સંસારના સુખમાં કોઈ ઊણીપ નહીં રહે બાપા. આ તો દેવી દેવતા છે અને આ ભારતની ભાગશાળી ભૂમિ છે. બસ આ તો દેવભૂમિ છે. બધાને વંદન કરાય, એને પગે લગાય આવો મહિમા છે ધરો આઠમનો. બાપા તો આનું વ્રત કરજો. બેનું દીકરીઓ વ્રત કરે છે અને જે ન કરતા હોય એ કરજો. તમારા ઉપર પરમાત્માની પૂરણ કૃપા થાય, તમારા સંતાનોની એમ કહેવાય છે કે પ્રગતિ થાય તમારી લીલી વાડી વચ્ચે. અને વ્રતનો મહિમા અપાર છે, ધરો આઠમનો મહિમા અપાર છે. જય મુરલીધર, જય કૃષ્ણ પરમાત્મા.